મિત્રો, આપણી આ ચેનલની અંદર તમે જો 23,000 વોચ ટાઈમ છે તો પણ મિત્રો મોનોટાઇઝન નથી. હવે મિત્રો, 23,000 અહીંયા વોચ ટાઈમ તમને જોવા મળી રહ્યો છે, તો 23,000 વોચ ટાઈમ કઈ રીતે બનેલો છે અને તમારી ચેનલની અંદર પણ આ પ્રોબ્લેમ છે તો વિડીયોમાં ધ્યાન આપો. ચેનલ મોનોટાઇઝન ના થવાના શું કારણ છે અને અહીંયા તમને વોચ ટાઈમ જુઓ, મેં 365 દિવસ કર્યા છે. જો યુટ્યુબનો રૂલ છે 365 દિવસની અંદર 4,000 વોચ ટર્ન થવો પડે ત્યારે તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝન એપ્લાય કરવાનું તમને ઓપ્શન મળે છે. તો પણ અહીંયા તો મારે 23,199 વોચ ટાઈમ બનેલો છે મિત્રો, આપ ખુદ જોઈ શકો છો. તો પણ મોનોટાઇઝનનું ઓપ્શન મિત્રો અહીંયા નથી મળતું. પણ તમને ખ્યાલ છે કે અહીંયા જે વોચ ટાઈમ તમે જોઈ રહ્યા છો, તમારી યુટ્યુબ ચેનલનો રિયલ વોચ ટાઈમ કઈ રીતે ચેક કરવાનો હોય છે? તમને કઈ રીતે ખબર પડે કે તમારી યુટ્યુબ ચેનલની અંદર 4,000 વોચ ટાઈમ થયો છે કે નહીં? આપણને કઈ રીતે ખબર પડે છે? તો ઘણા લોકોને મિત્રો આ પ્રોબ્લેમ છે, બસ ઉપર જ જોઈ લે છે. જેવું YT સ્ટુડિયોને ઓપન કરે ને, તો YT સ્ટુડિયોને જેવું ઓપન કરે એટલે ઉપર જ ફીચર તમને જોવા મળી રહે. અને તમે લોકો એવું વિચારી લો છો કે આપણી ચેનલ મોનોટાઇઝન થઈ જશે, 4,000 વોચ ટાઈમ થઈ ગયો છે. હવે ઉપર તમે કઈ રીતે ચેક કરો છો? તો થોડુંક બેકઅપ નીકળી આવું છું અહીંયા. તો આપ જોઈ શકો અહીંયા 4 ઓપ્શન તમને મળે છે. હવે 4 ઓપ્શન મળે અહીંયા મિત્રો, અત્યારે હાલની અંદર 107 કલાક વોચ ટાઈમ, અહીંયા તમને 4,000 કલાક જોવા મળી રહ્યો છે દાખલા તરીકે. તો અહીંયા 4,000 વોચ ટાઈમ તમને જોવા મળી રહ્યો છે, તો પણ તમે લોકો એવું વિચારશો કે હવે આપણી ચેનલ મોનોટાઇઝન એપ્લાય થઈ જશે. પણ મિત્રો એવું નથી. અને આ ચેનલ મિત્રો મોનોટાઇઝન કરવા માટે તમારે કઈ રીતે ચેક કરવાનું છે, તમારે વોચ ટાઈમ તમારે કઈ રીતે રિયલ વોચ ટાઈમ કઈ રીતે ચેક કરવાનો છે, એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું. તો વિડીયોની અંદર ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો આપણી આ ચેનલની અંદર આપણે જોવાનું છે કે વોચ ટાઈમ આપણે કઈ રીતે રિયલ વોચ ટાઈમ કઈ રીતે ચેક કરવાનો છે. મિત્રો, તમને અહીંયા જે ઉપર વોચ ટાઈમ દેખાડે છે ને, એ રિયલ વોચ ટાઈમ નથી હોતો. કેમ નથી હોતો એ તમને સમજો, કારણ કે તમે શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો બંને અપલોડ કરેલા હોય છે, એટલે અહીંયા જે ઉપર તમારો વોચ ટાઈમ તમને જે જોવા મળે છે એ તમારો રિયલ વોચ ટાઈમ નથી. શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ ગણાય છે અને લોંગનો વિડીયો પણ અહીંયા મિક્સમાં ગણાય છે. મોનોટાઇઝન સેક્શનની અંદર શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ ગણાવવામાં નથી આવતો. ઘણા લોકોને મિત્રો આ પ્રોબ્લેમ છે ને ખબર પણ નથી. એ લોકો એવું વિચારે છે કે શોર્ટ વિડીયોની અંદર 4,000 વોચ ટાઈમ થઈ જાય એટલે આપણે મોનોટાઇઝન ચેનલ થઈ જાય. મિત્રો, શોર્ટ વિડીયોનું ફીચર આખું અલગ છે અને લોંગ વિડીયોનું પણ આખું ફીચર અલગ છે. ઘણા લોકોની આ પ્રોબ્લેમ છે મિત્રો. અને આપણી ચેનલની અંદર મેં એવા વિડીયો બનાવેલા છે કે આપણે દરેક ગુજરાતી લોકોને ખબર પડે અને કંઈક ને કંઈક 25 રૂપિયા કમાતા શીખે ને, એ ટાઈપના મેં વિડીયો બનાવેલા છે મિત્રો. તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો કે ના કરો એનાથી આપણી કોઈ ટેન્શન નથી. પણ વિડીયો જુઓ અને તમારે કઈ રીતે વોચ ટાઈમ બનાવવાનો છે, કઈ રીતે આગળ વધવાનું છે. તમે પહેલેથી જ અહીંયા શોર્ટ વિડીયો અપલોડ કરો છો અને અહીંયા તમે ઉપર જ વિચારી લો છો કે અહીંયા આપણા 4,000 વોચ ટાઈમ થઈ ગયો છે અને તમે મોનોટાઇઝન અપ્લાય કરવાની કોશિશ કરો છો, તો તમને અપ્લાય કરવાનું ઓપ્શન મળવાનું જ નથી. કઈ રીતે મળવાનું છે મિત્રો? કારણ કે મોનોટાઇઝન અપ્લાય કરવાનું ઓપ્શન તમને અહીંયાથી મળતું નથી. હવે તમારી યુટ્યુબ ચેનલ તમે શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો બંને અપલોડ કરો છો, હવે કઈ વિડીયો વધારે ચાલે છે એ તમને ખબર નથી. પણ મિત્રો, વોચ ટાઈમ તો અહીંયા જે ઉપર દેખાડે ને એ મિત્રો છે ને એક જ મતલબ બંનેનો ગણાય છે. હવે રિયલ વોચ ટાઈમ, તમારે શોર્ટ વિડીયો અને લોંગ વિડીયોનું ફીચર બંને અલગ અલગ છે. તો તમને YT સ્ટુડિયામાં એક નીચે ઓપ્શન મળશે ડોલરવાળું, આ ડોલરવાળા ઓપ્શન ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે. તો ચલો હું એની પર ક્લિક કરું છું. હવે તમે જુઓ મિત્રો, ડોલરવાળું મેં ઓપ્શન ક્લિક કર્યું છે, તો આપ જોઈ શકો છો અહીંયા સૌથી નીચે તમને આ ઓપ્શન મળશે. આ ઓપ્શનમાં તમારે ધ્યાન આપવાની છે, જ્યાં સુધી આ જે લીટી અહીંયા જો 365 દિવસની અંદર 4,000 વોચ ટાઈમ બનાવવાનો છે, બીજા નંબરમાં છે મિત્રો 90 દિવસની અંદર 1 કરોડ વ્યૂઝ. જો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો શોર્ટ વિડીયોના જે વ્યૂ આવે ને એની ગણતરી આની અંદર થવાની છે, વોચ ટાઈમ ગણવામાં આવશે નહીં. કારણ કે અહીંયા વ્યૂઝ ગણવામાં આવે છે, શોર્ટ વિડીયોનો રૂલ્સ આખો અલગ છે. તમે લોકો એવું વિચારતા કે શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ ગણવામાં આવે, મિત્રો ના આવે. શોર્ટ વિડીયોનું આખું ફીચર અલગ છે અને લોંગ વિડીયોનું આખું ફીચર અલગ છે. જો તમારા જો અહીંયા 198 થયા છે એવા તમારે 4,000 વોચ ટાઈમ બનાવવાના છે લોંગ વિડીયો મોકલીને, બરાબર. અને અહીંયા શોર્ટ વિડીયોનું ફીચર મળે છે, શોર્ટ વિડીયોમાં 37,500 વ્યૂઝ બન્યા છે, તો આપણે 1 કરોડ બનાવવાના છે 90 દિવસની અંદર. એની અંદર તમને બે ફીચર પણ મળે છે. હવે કઈ રીતે બે ફીચર મળે છે? એક છે 500 સબસ્ક્રાઈબ, 3,000 વોચ ટાઈમ અને 3 મિલિયન વ્યૂઝ, એમાં તમારી ચેનલ મોનોટાઇઝન થઈ જશે. પણ ખાસ તમને એ પણ કહી દઉં કે એમાં તમે મોનોટાઇઝેશન કરો છો પણ એની અંદર તમને 1 પણ રૂપિયો તમે અર્નિંગ કરી શકવાના નથી તમારા વિડીયો દ્વારા.
હવે કેમ મિત્રો, કારણ કે યુટ્યુબે તો અપડેટ કાઢી છે કે ચેનલ મોનોટાઇઝન થઈ શકે છે, પણ એના માટે તમને ત્રણ ફીચર મળે છે. કયા કયા? મેમ્બરશીપ મળે છે તમને, સુપરચેટ મળે છે, અને એક શોપિંગનું ઓપ્શન મળે છે. આ ત્રણ ઓપ્શન તમે ખાલી ઓન કરી શકો છો. હવે તમારી વિડીયોમાં એડ ના લાગે તો તમે કોઈ પણ એક રૂપિયો પણ એની અંદર નથી કમાઈ શકવાના. એટલે મિત્રો, ખાસ વિનંતી છે તમારી ચેનલને મોનોટાઇઝન કરવા માટે 4000 વોચ ટાઈમ અથવા 1 કરોડ વ્યૂઝ, મતલબ 10 મિલિયન વ્યૂઝ 90 દિવસની અંદર તમારે ફરજિયાત કરવાના રહેશે. અને તમારો જે વોચ ટાઈમ છે મિત્રો ઉપર દેખાડતો હોય ને એ નથી જોવાનો. અહીંયા તમારે જે મોનોટાઇઝન સેક્શન ડોલરવાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને તમારે ચેક કરવાનું છે, તો તમને ખબર પડી રહેશે કે તમારે વ્યૂઝ બનાવવાના છે શોર્ટ વિડીયોના કે લોંગ વિડીયોનો વોચ ટાઈમ બનાવવાનો છે. જો માહિતી તમને ગમી હોય તો કોમેન્ટ કરજો મિત્રો, અને આ ચેનલને મિત્રો ખાસ શેર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતી કામ લાગે અને યુટ્યુબ દ્વારા કંઈક 25 રૂપિયા કમાવવાની કોશિશ 100% કરે, જેથી મિત્રો આવનારા સમયની અંદર કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્રો યુટ્યુબર બની શકે. મિત્રો તો ખાસ મિત્રો વિડીયોને આગળ શેર પણ કરજો.